लेक्चर की शुरुआत अपने प्रार्थना थी करीशु। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी ए ब्रिलियंट स्टार थाउ आर द माइटी एंड पावरफुल। हे ईश्वर मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक देदित्यमान सितारा बना दे। तू शक्तिशाली तथा बलशाली है। गुड आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल नी डीएलएस मीन्स डिस्टन्स लर्निंग सीस्टम में तमारु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप एक गणित नो लेक्चर 13.3 चेप्टर छे आपणे स्टार्ट करवानो छे। पृष्ठफळ अने घनफळ में 13.1 अने 13.2 ए आपणे पूर्ण कर्यु अने एना आपणे टोटल 20 विडियोस लेक्चर छे आपणे कम्प्लीट कर्या। ओके, हवे आजे आपणे छे ए 13.3 एक नवो ज प्रकार, कारण के 13.1 में आपणे पृष्ठफळ विशे समझ्या, 13.2 में आपणे घनफळ विशे समझ्या अने 13.3 छे ए एक आखो अलग ज प्रकार छे ए आपणे समझवानो प्रयत्न करीशु। ओके, तो वधु समय न बगाड़ता लेट्स स्टार्ट अवर वर्क। अमृतम तु विद्या निरंजन स्कूल एंड रोलासर प्रेजेंट्स अ यूनिक वे टू लर्न अ मैजिक ऑफ मैथमेटिक्स। गणितना जादू जादू जादू। धोरण 10 गणित प्रकरण 13 पृष्ठफळ अने घनफळ। स्वाध्याय 13.3 अने एमा एक घनाकार नु बीजा घनाकार मा रूपांतर। विद्यार्थी मित्रों, अपना रोजिंदा जीवन मा अपने एक घनाकार पात्र मा रहेलू प्रवाही बीजा आकार के कद धरावता घनाकार पात्र मा रेड़िए छीए। वळी कोई चोक्कस घनाकार धरावती धातु ने उगाड़ीने तेने बीजा कोई घनाकार मा अथवा तेवाज परंतु जुदा माप धरावता घनाकार मा रूपांतरित करीए छीए। आवा रूपांतरण दरमियान प्रवाही धातु अथवा बीजा कोई पण पदार्थनुं कद घनफळ ई फेरवातुं नथी। विद्यार्थी मित्रों, घनफळमां कोई फेरफार थतो नथी। आपणे धारी लईए के रूपांतरण दरमियान पदार्थना कदमां थतो घटाडो खूब ज ओछी मात्रामां छे, एटले टूंकमां नगण्य होय छे। आवा घटाडानी मात्रा वधु होय, कदाच क्यारेक एवुं बनी शके, तो तेनो उल्लेख आपेल प्रश्नमां आपणे करवामां આવતો હોય છે, એટલે દાખલામાં આપી દીધો હોય છે। સરસ, તો આ પ્રકારના આપણે એક્ઝામ્પલ્સ છે સમજવાના છે, આપણે ટૂંકમાં એ થિયરી સમજી। હવે આપણે એની ખાસ નોંધ યાદ રાખીએ કે ભાઈ જ્યારે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર થાય ત્યારે બંનેના ઘનફળ લગભગ સરખા જ હોય છે, એટલે મીન્સ કે એમાં ડિફરન્સ બહુ નજીવો હોય છે અને કદાચ જો વધારે હોય તો કહી દેવામાં આવે છે। એક્ઝામ્પલ નંબર 1, 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળકને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે। જો ભાઈ એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર, નળાકારની ઊંચાઈ શોધો। વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એક ગોળક છે એ 4.2 સેન્ટીમીટરવાળો છે, એમાંથી એ ઓગાળવામાં આવે છે। ઓગાળવાનું કામ ભઠ્ઠી ખાતામાં થતું હોય છે, આપણે રાજકોટમાં ઘણી બધી ભઠ્ઠીઓ હોય છે અને એ ભઠ્ઠી ખાતામાં ઓગાળીને એનો નળાકાર બનાવવામાં આવે છે અને એ નળાકાર 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો છે। તો એની ઊંચાઈ કેટલી, ઊંચાઈવાળો નળાકાર બને એ તમારે મેળવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ પહેલાં તો એ સમજી લઈએ કે દાખલાની અંદર શું આપ્યું છે। તો ભાઈ અહીં ગોલકની ત્રિજ્યા આર, એને આપણે સ્મોલ આર વડે દર્શાવ્યું છે કારણ કે બે ત્રિજ્યા છે એટલે, અને નળાકારની ત્રિજ્યા કેપિટલ આર આપેલ છે તથા બંનેના ઘનફળ છે એ સમાન આપેલ છે। હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો જેના ઉપરથી નળાકારની ઊંચાઈ કેપિટલ એચ તમારે શોધવાની છે। સરસ, તો હવે તમારે એમાં બે પ્રકારના ઘનફળ છે એપ્લાય થશે। પેલું ગોલકનું ઘનફળ 4/3 પાય આર ઘન અને નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ। ઓકે, તો બે પ્રકારના એ ઘનફળનો આપણે ઉપયોગ કરીશું। અહીં ધાતુના ગોળાકને ઓગાળીને નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે, તેથી ગોળકનું ઘનફળ અને નળાકારનું ઘનફળ સમાન થશે। આમ બંને ઘનફળને સરખાવીને નળાકારની ઊંચાઈ એચ મળશે। સરસ, તો હવે આપણે દાખલા તરફ જશું ફટાફટ એ સમજી લઈએ।
આપણે અહીંયા ચિત્ર દર્શાવવાની જરૂર નથી, કારણ કે આગલા દાખલામાં આપણે ચિત્રમાં બધી ઊંચાઈને આ બધું દર્શાવતા હતા, પણ અહીંયા તો ગોલક છે, ઇમેજ કરી લ્યો, બરાબર. દડો છે એ 4.2 સેન્ટીમીટર વાળો છે એમ સમજી લ્યો, અને પછી એ નળાકાર છે એ 6 સેન્ટીમીટર વાળો થશે રૂપાંતરિત, બરાબર. હવે 4.2 છે એટલે આપણે એને પોઈન્ટ દૂર કરીએ એટલે 42ના છેદમાં 10 સેન્ટીમીટર આવે. હવે બનાવેલ નળાકારની ત્રિજ્યા એને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ, 6 સેન્ટીમીટર થશે. અને પછી એ બનાવેલ નળાકારની ઊંચાઈ h એ આપણે શોધવાની છે. સરસ. તો એના માટે આપણે નળાકારનું ઘનફળ બરાબર ગોલકનું ઘનફળ, આના સૂત્ર તમે જાણો છો એ આપણે લખીએ ફટાફટ. તો સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ, બે કેપિટલ બતાવ્યા છે. ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. હવે મિત્રો, પાઈ પાઈ છે બે આપણે કદાચ અત્યારે ઉડાડી દઈએ તો ચાલે, પણ છતાંય આપણે એક સ્ટેપ રાખીએ છીએ અને પછી આપણે ઉડાડી દઈશું. તો પાઈ એમનેમ રાખીએ છીએ, બરોબર. હવે આપણે કિંમત મૂકી છે, ખાસ આપણે એરો પોઈન્ટ સમજો છો, પાઈ એમનેમ છે, આર કેપિટલ છે 6 છે એટલે 2 વખત 6 લખશું, આર સ્ક્વેર છે એટલે કેપિટલ એચ તમારે શોધવાના છે, યસ, 4/3 એમનેમ લખશું, પાઈ છે એમનેમ લખીએ છીએ. આર ઘન એટલે કે ગોલકની ત્રિજ્યા છે 42/10 એ 3 વખત લખી, કારણ કે ઘન છે એટલે. ઓકે, તો હવે આટલું કમ્પ્લીટ થયા પછી આ પાઈ પાઈ છે તમારા ઉડી જશે, એટલે હવે તમારે પાઈ દર્શાવવાની જરૂર નથી. આ એચ નો 6 ને 6 એટલે ગુણાકાર છે, તો આ તમારે છેદમાં આવી જશે, એટલે સ્ટેપ આવું થશે. જો 4/3 એટલે આ 4/3 છે, પાઈ ઉડી ગયા સામે સામા હતા એટલે 42/10 અને 6 × 6 છે એ આપણે છેદમાં લખીએ છીએ. હવે આપણે એના છેદ ઉડાડીએ છીએ, તો આ 42/6 એટલે ભાગાકાર કરો એટલે 7 આવે, આ 42/6 એટલે ભાગાકાર કરો એટલે 7 આવે, આ 42/3 એટલે ભાગાકાર કરો એટલે 14 આવે. તો ખરેખર સ્ટેપ શું બનશે, તો પહેલા 4 છે એમનેમ છે, 42/6 કર્યા એટલે 7 આવ્યા, 42/ વળી પાછા 6 કર્યા એટલે 7 આવ્યા, 42/3 કર્યા એટલે 14 આવ્યા. એટલે આપણે પીળા કલર રાખ્યા એટલે તમને ખબર પડે કે બધા છેદ ઉડ્યા, બાકી બધા એમનેમ છે. જો 4 કાંઈ છે નહીં એટલે એમનેમ છેદમાં 10 × 10 × 10 એ એમનેમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ગુણાકાર કરવાનો છે, તો ગુણાકાર સિમ્પલ, કારણ કે ભાઈ 10મા ધોરણ વાળા વિદ્યાર્થીઓ પાસે કેલ્ક્યુલેટર હોતું નથી, તો કેલ્ક્યુલેટર વગર તમારે ગુણાકાર કરવાનો છે. તો પેલા 7 × 7 અને 4 × 14, પેલા તો ભાઈ 14 × 4 એટલે 14 × 56 થાય, અને 56 × 77 = 49. હવે 56 × 49 નો ગુણાકાર છે ને એ થોડોક તમારે વાર લાગે, પણ હું તમને એક ટેકનિક સમજાવું કે 56 × પેલા છે ને 50 કરવાના, 56 × 50 છે ને એ તમને ક્યારેક અઘરા પડતા હોય તો હાઉ સિમ્પલ સિસ્ટમ, 56 × 100 કરો ને તો 5600 થાય, એના અડધા 2800 થાય, ઈઝી. જો 56 નો 50 એ ગુણાકાર કરવો હોય તો 56 × પેલા 100 કરી નાખો એટલે 5600 અને આના અડધા 2800. હવે એમાંથી તમારે 49 છે એટલે 156 તમારે બાદ થઈ જાય, એટલે 2800માંથી 56 બાદ કરો એટલે આવે તમારા 2744. ઓકે, કેવું મેજિક છે ને ભાઈ, આ ખરેખર તમારે ટ્રિક્સ અત્યારથી આવડવી જોઈએ. તો આપણે એ ગુણાકાર છે એ 2744, સરસ. 2800માંથી એ તમારા 56 બાદ થઈ ગયા એટલે 2744. તો આટલું કમ્પ્લીટ થયા પછી હવે 3 આંકડા પછી પોઈન્ટ મૂકાશે, તો 3 આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 2.744 અને વ્યવસ્થિત 2 આંકડા પછી આપણે લખીએ તો 2.74 સેન્ટીમીટર. હવે આપણે નીચે જગ્યા નથી, આપણે સાઈડમાં છે જગ્યા, અહીંયા વયા જાય, તમારે તો નીચે જ લખવાનું ભાઈ, તમારે સાઈડનો ઉપયોગ કરવાનો નથી. આમ નળાકારની ઊંચાઈ 2.74 સેન્ટીમીટર થાય. સરસ વિદ્યાર્થી મિત્રો, આપણું આ ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમનું 6ઠું અઠવાડિયું સ્ટાર્ટ થઈ ગયું છે. આજે આપણો 37મો દિવસ, અને ખરેખર એ ગણિત છે આપણે બપોરના 4 થી 6માં એ ભણવાની ખૂબ જ મજા આવી રહી છે. તમને પણ મજા આવે છે, મને પણ ઉત્સાહથી ભણવાની મજા આવી રહી છે, અને ખરેખર છે એ ભણવાથી એવું લાગે છે કે ખરેખર આ ઉનાળાનો તાપ છે લાગતો નથી. અને હવે આના જ જેવા તમને 3 દાખલાઓ છે પ્રેક્ટિસમાં આપવામાં આવશે, અને મને ખ્યાલ જ છે કે તમે બધા સરસ રીતે દાખલાઓ ગણો છો, પ્રેક્ટિસના જવાબો છે તમે મને મોકલો છો વોટ્સઅપના માધ્યમથી, અને એ દાખલાઓના આપણે રાઇટ રોંગ મેથડથી છે એ જવાબો આપીએ છીએ. ઓકે, તો આજનો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, હેવ એ નાઇસ ડે.